જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી, આપની સાથે હું પૃથા. સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર. સુરેન્દ્રનગરમાં 75 લાખ ભરેલા થેલાની લૂંટ. ચોટીલામાં બે સાંગળિયા પેઢીનો માલિક લૂંટાયો. આંખમાં મરચાની ભૂકી નાખી અને લૂંટ ચલાવી હતી. પોતાના ઘરે જતા હતા તે દરમિયાન લૂંટ ચલાવવામાં આવી. ચોટીલા અને જિલ્લાભરમાં કરાઈ નાકાબંધી. તો પોતાના ઘરે જતા હતા તે દરમિયાન લૂંટની ઘટના બની છે. ચોટીલા અને જિલ્લાભરમાં લૂંટની ઘટનાથી નાકાબંધી કરવામાં આવી. તો સુરેન્દ્રનગરમાં 75 લાખના થેલાની લૂંટ. ચોટીલામાં બેસ્ટ એકાઉન્ટ આંગળિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ થઈ હતી. પોતાના ઘરે જતા હતા તે દરમિયાન આ લૂંટને અંજામ આપવામાં આવ્યો. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લામાં મોડી રાત્રે માવઠું થયું. સાબરકાંઠા જિલ્લામાં રાત્રે કમોસમી વરસાદ વરસ્યો પણ હતો, જ્યારે ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા. જિલ્લામાં ઘણા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું. ભર શિયાળે માવઠું થતાં ખેડૂતોને પાક નુકસાનીની ભીતિ છે. ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં મોડી રાત્રે વરસાદનું આગમન થયું હતું. સાબરકાંઠા જિલ્લામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. તો ભારે પવન સાથે વરસાદ વરસતા ખેડૂતોની પણ ચિંતા વધી છે. તો આ તરફ બનાસકાંઠાના અંબાજીમાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો. પર શિયાળે વરસાદ થતા ખેડૂતોને પાક નુકસાનીની પણ ભીતિ છે. રાયડો, ઘઉં, જીરું, કપાસ, એરંડાના પાકને નુકસાનીની ભીતિ છે. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. મોડાસા સહિત જિલ્લાના ઘણા વિસ્તારોમાં માવઠું જોવા મળ્યું. મોડી રાત્રે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. કચ્છમાં કરા પડ્યા હતા. માંડવીના પુરડી ધુણે સીમડામાં કરા પડ્યા હતા, જ્યારે કમોસમી વરસાદ સાથે પડતા કરા. વરસાદને કારણે ખેડૂત અને માલધારીઓમાં પણ ચિંતા ફેલાય છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કચ્છમાં કરા પડ્યા હતા. તો કચ્છમાં કરા પડવાથી ખેડૂતોને પણ હાલ અત્યારે નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. માવઠાનો માર સહન કરવાનો વારો હાલ અત્યારે ખેડૂતોને આવ્યો છે. ત્યારે માંડવીના પુંડલી અને ધુણઈ સીમાડામાં કરા પડ્યા હતા. કમોસમી વરસાદની સાથે જ કરા પડ્યા હતા. વરસાદને કારણે ખેડૂત અને માલધારીઓમાં પણ ચિંતા છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સોમવારે કમોસમી વરસાદ નોંધાયો. કચ્છના માંડવીના દશેડી વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા, જ્યારે ગામની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. આગળ વાત કરીએ મોરબીની. તો મોરબી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. ઠંડા પવનો સાથે હળવદના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. ટીકર, રણજીતગઢ, મિયાણી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ટીકર ગામમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદથી શિયાળુ પાકને નુકસાનીની પણ ભીતિ છે. ત્યારે હળવદના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી તૈયાર પાક પલળી ગયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકામાં છૂટાછવાયા વરસાદી છાંટા પડ્યા હતા. પર શિયાળે કમોસમી વરસાદના અમીછાંઠણા થતા ખેડૂતો પણ ચિંતાતુર બન્યા હતા. ત્યારે રાધનપુર, વારાહી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટાથી રવિ સિઝનમાં પણ હાલ અત્યારે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવે તેમ છે. તો રાયડો, જીરું, ઘઉં, ચણા સહિતના પાકોમાં પણ રોગચાળાની ભીતિ છે. વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. મોડી રાત્રે અમદાવાદ શહેરમાં પણ કમોસમી વરસાદ વરસ્યો. બોપલ, ઘુમા, મણિનગર, સાબરમતીમાં વરસાદ વરસ્યો હતો. મોટેરા, ચાંદખેડામાં પણ પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો અમદાવાદમાં પણ મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મોટેરા, ચાંદખેડામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. તે ઉપરાંત બોપલ, ઘુમામાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. હવામાન વિભાગે 2 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી કરી છે. 29 ડિસેમ્બરથી ઠંડીનો વધારે ચમકારો થશે. ખેડૂતો માટે ફરી મંડરાઈ રહી છે આકાશી આફત. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં માવઠાની આગાહી કરી છે.
साइक्लोनिक सर्क्युलेशन ने पगले 28 डिसेम्बरे बनासकांठा साबरकांठा महेसाणा पाटण अने कच्छमां मावઠાની आगाही करवामां आवी छे। आ साथे ज 29 डिसेम्बर थी ठंडीना वधु एक राउंडनी पण आगाही करवामां आवी छे। 28 डिसेम्बर को हल्की फुल्की बारिश हो सकती है एक्सट्रीम नॉर्थ गुजरात रीजन में, जैसे बनासकांठा साबरकांठा इवन और भी एक डिस्ट्रिक्ट में हो सकता है। और डे 5 का बाद डे 5 में यानी 28 में सौराष्ट्र कच्छ में टेम्परेचर नाइट टेम्परेचर 3-4 डिग्री फॉल होने का संभावना है। માવઠાની અસરને પગલે અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થઈ શકે છે। બે દિવસ બાદ માવઠાની અસર ઓછી થતા રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ જશે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 48 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ બુધવારથી લઘુત્તમ તાપમાન 3-4 ડિગ્રી સુધીનો ઘટાડો થશે, જેના કારણે ઠંડીનો અનુભવ થશે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજ્યમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે અને એક જ દિવસમાં નવા 204 કેસ સામે આવ્યા। એક દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ થયું છે। આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ફરી 1000ને પાર પહોંચ્યો છે। અમદાવાદ શહેરમાં સૌથી વધારે 100 નવા કેસ સામે આવ્યા, જ્યારે રાજકોટમાં 36, સુરતમાં 23, વડોદરામાં 17 કેસ નોંધાયા છે। ગાંધીનગરમાં 5, ખેડામાં 4, મહીસાગરમાં 3 કેસ સામે આવ્યા, જ્યારે આણંદ, કચ્છ, ભરૂચમાં 2-2 કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાના 1086 એક્ટિવ કેસ હાલમાં છે, જ્યારે 17 જિલ્લામાં કોરોનાના કેસ નોંધાયા છે, 16 જિલ્લામાં કોરોનાના 0 કેસ છે। રાજ્યમાં ઓમિક્રોનનો વિસ્ફોટ થયો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનના નવા 24 કેસ નોંધાઈ ચૂક્યા છે। અમદાવાદમાં સૌથી વધારે 13 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ગાંધીનગરમાં ઓમિક્રોનના 4 નવા કેસ જોવા મળ્યા। રાજકોટમાં ઓમિક્રોનના 4, વડોદરામાં 1 કેસ, સુરત અને આણંદ તે ઉપરાંત ભરૂચમાં પણ 1-1 કેસ સામે આવ્યા છે। રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ 73 કેસ સામે આવ્યા। ભીડ પર બોલ્યા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ। જનતાએ નક્કી કરવું પડશે કે તેણે શું કરવું છે અને ક્યાં જવું છે। ભીડ એકત્રિત થવા અંગે દોષનો ટોપલો પર તેઓએ પ્રજા ઉપર ઢોળ્યો હતો। કોઈ પણ મેળાવડામાં લોકોએ જાતે જ તેનું ધ્યાન રાખવું પડશે, તે ઉપરાંત સરકાર પોતાની રીતે તમામ પ્રયત્નો કરી રહી છે તેવું પણ આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું। મેં કહ્યું તેમ વ્યક્તિએ જાતે નક્કી કરવાનું છે કે પોતાને ક્યાં જવું અને ક્યાં ના જવું। એ પોતે જ જો વ્યક્તિ કોઈ પણ કાર્યક્રમ ધાર્મિક હોય, રાજકીય હોય કે સામાજિક હોય, વ્યક્તિએ જાતે નક્કી કરવું પડે કે મારે આ ધાર્મિક કાર્યક્રમમાં જવું છે, રાજકીયમાં જવું છે કે સામાજિકમાં જવું છે। મારી પ્રજાને વિનંતી છે, પોતાના પરિવારની સુનિશ્ચિતતા કરવી એ દરેક વ્યક્તિના હાથમાં છે। 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના તરુણ અને તરુણીઓને કોરોનાની વિવિધ રસી પર આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે અને જેને માટે રજીસ્ટ્રેશનને લઈને કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે। કોવિન વેબસાઇટ અથવા એપ પરથી રજીસ્ટ્રેશન કરાવી શકાશે અને ઓનસાઇટ, ઓનલાઈન અથવા તો રસીકરણ કેન્દ્ર ઉપર જઈને રજીસ્ટ્રેશન થઈ શકશે, જ્યારે રજીસ્ટ્રેશન માટે આધાર કાર્ડ તે ઉપરાંત ધોરણ 10 માર્કશીટ માન્ય ગણવામાં આવશે। 2007 અથવા તે પહેલા જન્મ થયો હોય તેઓને આ રસી લાયક ગણવામાં આવશે। તો 2007 અથવા તે પહેલા જન્મ થયો હોય તે લોકોને રસી લાયક ગણવામાં આવશે। ઓનલાઈન રજીસ્ટ્રેશન ઉપરાંત રસીકરણ કેન્દ્ર ઉપર રજીસ્ટ્રેશન કરવામાં આવશે તો આધાર કાર્ડ અથવા તો ધોરણ 10 માર્કશીટ આ રસીકરણ માટે આવશ્યક છે, જ્યારે 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના તરુણોનું રસીકરણ શરૂ થશે। તો ડોક્ટર્સની સલાહ અનુસાર હશે તો બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે, તે ઉપરાંત ડોક્ટર્સની સલાહ હશે તો તમામ પ્રિકોશન્સ ડોઝ પણ આપવામાં આવશે, ફ્રન્ટલાઇન્સ વર્કર્સને બૂસ્ટર ડોઝ પણ આપવામાં આવશે।
પોલીસ કડક છે, શિસ્તમાં રહેવું પડશે, કારણ કે કોરોનાના કેસ વધી રહ્યા છે અને અનેક લોકો માસ્ક વગર ફરી રહ્યા છે, જે હાલ દંડાઈ રહ્યા છે. લાખો લોકો પાસેથી લાખો રૂપિયાનો દંડ ભર્યો અને લોકો હજી પણ દંડ ભરી રહ્યા છે. પરંતુ જે કાયદાના પાઠ ભણાવે છે તે નાગરિકોને દંડ ફટકારે છે અને તેઓ કેટલા શિસ્તબદ્ધ છે આવો જોઈએ. પોલીસ છે કાયદાના રક્ષક. માસ્ક પહેરવું એ આજના સમયની માંગ છે. માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું, તે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી આપણે એકબીજાને કહી રહ્યા છીએ. પણ ન્યૂઝ 18 ગુજરાતથી પહોંચ્યું અમદાવાદના વિવિધ વિસ્તારોમાં, જાણ્યું અને જોયું કે પોલીસ પોતે કેટલી સતર્ક છે. લોકોને દંડ ફટકારતી પોલીસ ખરેખર માસ્ક પહેરે છે કે પછી બીજાને જ શિખામણ આપે છે? જુઓ આ પહેલું દ્રશ્ય. બાઇક પર આવતા પોલીસ સાહેબ, ચહેરા પર માસ્ક ગાયબ. જાણે સાહેબ કહેતા હોય, આપણે શું હે, બીજા ભલે માસ્ક પહેરતા, મારે શું, હું તો આ નીકળ્યો બિંદાસ, છે કોઈ પૂછનાર? તો સફેદ વર્દીમાં ટ્રાફિક સંભાળનારા આ પોલીસ કર્મીને પણ જુઓ, ટ્રાફિક નિયમનનું પાલન તો કરાવી રહ્યા છે પણ તેમનું માસ્ક દાઢીએ લટકે છે. આ તો હજુ શરૂઆત છે. આવા અનેક દ્રશ્યો જોવા મળ્યા. વાતોમાં મશગુલ આ પોલીસ કર્મીને જુઓ, ચહેરા પર માસ્ક નહીં પણ મુસ્કાન છે. છે કોઈ ફિકર કે આપણે પકડાઈ જઈશું, આપણને પણ દંડ થઈ શકે? પણ આ સાહેબ એવું હશે કે આપણે જ કાયદાના રક્ષક છે તો પછી આપણને પકડે કોણ? પણ કોરોનાને સાહેબ થોડી ખબર હોય કે ભાઈ પોલીસને સંક્રમિત ન થવાય, ખરું કે નહીં? માસ્ક નહીં પહેરો તો દંડથી બચી શકશો પણ કોરોનાનું નક્કી નહીં, થાય પણ ખરો. તો અમે જે કોઈ વિસ્તારમાં ગયા, નજર દોડાવી, કેમેરો જ્યાં જ્યાં ફર્યો ત્યાં માર્ગો પર ફરજ બજાવતી પોલીસ ફરજ પાલન તો કરતી હતી પણ માસ્ક પહેરવાની ફરજ ભૂલી ગઈ. અહીં જુઓ, સાહેબ ખુરશી પર બેસી ગપ્પા તો મારી રહ્યા છે પણ માસ્ક નથી પહેર્યું. હવે આમને કોણ સમજાવે કે માસ્ક પહેરવું એ ફરજિયાત છે, તમે પણ નાગરિક છો. રસ્તા પર ચાલતા આ બે પોલીસ કર્મીઓએ પણ નિયમોની એસી તેસી કરી નાખી, માસ્ક ધરાડ ના પહેર્યું. એકે પહેર્યું પણ બીજાએ તો નહીં જ. તો હવે જુઓ પોલીસ સ્ટેશનના અંદરના દ્રશ્યો. મહિલા પોલીસ કર્મી હોય કે પછી અન્ય પોલીસ કર્મી, માસ્કનું નામો નિશાન જોવા ના મળ્યું. આ સાહેબ કોઈ ગુનાના આરોપીને લઈને તો આવ્યા પણ તેમણે પણ માસ્ક પહેરવાનું મહત્વ ન સમજ્યા, નિયમોને જાકારો આપ્યો. કાયદાનો ભંગ પોલીસ સ્ટેશનની અંદર જ થતો જોવા મળ્યો. જુઓ જુઓ તેના ચહેરાને. આરોપીએ ચહેરા પર રૂમાલ બાંધ્યો છે પણ સાહેબે નથી પહેર્યું માસ્ક. હવે પોલીસને કોણ કાયદાના પાઠ પોલીસ સ્ટેશનની અંદર જ ભણાવે કે ભાઈ તમે ભલે પોલીસ સ્ટેશનની અંદર છો પણ માસ્ક પહેરવું જરૂરી છે. ટૂંકમાં ન્યૂઝ 18 ગુજરાતથી જે કોઈ પોલીસ સ્ટેશન ગયું ત્યાંના પોલીસ કર્મીઓ કાયદાનો ભંગ કરતા જોવા મળ્યા. કાયદો માત્ર સામાન્ય નાગરિકો માટે જ ઘડાયો હોય, પોલીસ કર્મીઓ કાયદાથી પર હોય તેમ દાઢી પર માસ્ક લટકાવેલું હોય ખરું પણ નાક સુધી માસ્ક પહોંચ્યું નહીં. હરમેશ સુખડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. નશીલા દ્રવ્યોનું સેવન કરીને અથવા તો ધૂમ સ્ટાઇલમાં વાહન હંકારનાર વાહન ચાલકો ચેતી જજો, કારણ કે 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને અમદાવાદ ટ્રાફિક પોલીસે ખાસ ડ્રાઇવનું આયોજન કર્યું છે. 31 ડિસેમ્બર આવતા જ અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર તવાઈ બોલાવવા પર પોલીસ પણ હાલ અત્યારે સજ્જ છે. નશીલા દ્રવ્યોનું સેવન કરીને વાહન ચલાવતા વાહન ચાલકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તે ઉપરાંત ડ્રિંક એન્ડ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં દારૂ પીધેલા વાહન ચાલકોને પકડવા માટે પોલીસે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી રહી છે. જો કે બે દિવસની વાત કરીએ તો પોલીસે સમગ્ર અમદાવાદમાં ડ્રાઈવ યોજી અને અલગ અલગ જગ્યાએથી 83 લોકોને નશીલા દ્રવ્યોનું સેવન કરતા ઝડપી પાડ્યા છે અને આ ડ્રાઈવ 1 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં શહેરના તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને નશીલા દ્રવ્યોનું સેવન કરી અને વાહન ચલાવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાના આદેશ કરાયા છે. આ ઝુંબેશમાં સતત સાહેબ દ્વારા ફોલોઅપ કરવામાં આવે છે. અમે પણ એનું વચ્ચે નોડલ અધિકારીની ભૂમિકા કરીએ છીએ અને 2 દિવસ થયા છે. 2 દિવસમાં ટોટલ 83 કેસો સિટીમાં કરવામાં આવ્યા છે, એટલે કે 83 લોકો પીધેલી હાલતમાં ગાડી અથવા સ્કૂટર કે 2-વ્હીલર ચલાવતા હતા અને આવા લોકોની આગળ એમવી એક્ટ 185ની કાર્યવાહી કરવામાં આવેલી હતી. વેલકમ.
કૌશંબિક વાયબ્રન્ટ ગુજરાત સમિતિ તૈયાર તડામારની તૈયારીઓ શરૂ છે, જ્યારે અમદાવાદથી ગાંધીનગર સુધી મહેમાનોના સ્વાગત માટે કોઈ કચાસ ન રહે તે પ્રકારનું આયોજન કરાયું છે. આ દૃશ્યો અમદાવાદ એરપોર્ટના છે, જ્યાં વાયબ્રન્ટ સમિટના 12 દિવસ પહેલા જ વાયબ્રન્ટ અનુભૂતિ થવા લાગી છે. બેનર અને હોર્ડિંગ લાગી ગયા છે, તો સાથે જ રોડ ડિવાઈડરનું સમારકામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. વાયબ્રન્ટ સમિટ દરમિયાન અમદાવાદ શહેરને હેરિટેજ લુક આપવામાં આવનાર છે, જેના માટે રોડ પર એ પ્રકારની રોશની લગાવાઈ છે. એરપોર્ટ પર પાર્કિંગ માટેની પણ અલાયદી વ્યવસ્થા શરૂ કરી દેવાઈ છે. એરપોર્ટથી લઈને ગાંધીનગર મહાત્મા મંદિર સુધીના રસ્તાઓ પર રીસરફેસિંગ અને સાફસફાઈની કામગીરીને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે. 10 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી વાયબ્રન્ટ સમિટને ખુલ્લી મૂકશે, જેમાં 12 જાન્યુઆરી સુધી દેશ વિદેશના ઉદ્યોગપતિઓનો મેળાવડો જામશે. સ્વાભાવિક છે કે મહેમાનોની આગતા સ્વાગતામાં કોઈ કચાસ ન રહી જાય એ માટે તંત્ર પણ ઝીણવટપૂર્વક કામે લાગ્યું છે. તો આ તરફ ગાંધીનગરમાં વિવિધ ક્ષેત્રે સરકાર દ્વારા વધુ 16 MOU કરાયા. MOU મુજબ કેવડિયા કોલોનીમાં પણ 2 પ્રોજેક્ટ આવશે, સાથે જ લોખંડ, સ્ટીલ, પ્લાસ્ટિક, પર્યાવરણ સહિતના ક્ષેત્રે પણ MOU કરાયા. મહેસૂલ મંત્રીએ જાણકારી આપતા દાવો કર્યો છે કે અત્યાર સુધીમાં વિવિધ ક્ષેત્રે 39,000 કરોડ રૂપિયાના MOU થઈ ચૂક્યા છે, જેના થકી 60,000થી વધુ રોજગાર ઉપલબ્ધ થશે. કેવડિયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે વિશ્વ પ્રસિદ્ધ, વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે, લાખોની સંખ્યામાં લોકો, પ્રવાસીઓ દેશ પરદેશમાંથી આવે છે. ત્યાં આગળ એક હોટલનું આયોજન પણ ધ ઇન્ડિયન હોટલ્સ લિમિટેડ વિવાનતા તરફથી MOU થયા છે. આજે કુલ 16 MOU થયા છે. સરકાર તરફથી અમે ખાતરી આપી છે કે આ MOU એક્ઝિસ્ટન્સમાં ઉતરશે જ. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ પણ વધી રહ્યું છે. ઓમિક્રોન વેરિયન્ટ પણ ખતરનાક રીતે વધી રહ્યું છે. એવામાં આ વખતની વાયબ્રન્ટ સમિટ સરકાર પાસે પણ તકેદારીની દ્રષ્ટિએ વિશેષ પ્રયાસ માંગી રહી છે. તમે જે માનો છો કે દર વખત મેળા જેવું વાતાવરણ, એવું નહીં હોય, પરંતુ જેને ધંધા, ઉદ્યોગ, રોજગાર કરવો હોય એવા જ લોકોને આમંત્રિત કરી અને આ કોરોના બિલકુલ સખ્તાઈથી, કોરોનાના સંક્રમણમાં આવનારા મહેમાનને પણ કોઈ તકલીફ ના પડે, અહીંથી જાય તો કોરોનાની પરિસ્થિતિમાં ક્યાંય લઈને ના જાય એની પણ ચિંતા રાજ્ય સરકાર કરી જ રહી છે. ચૂંટણી અને રમતમાં હાર અને જીત બંને નિશ્ચિત છે, પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં એકમતથી હારેલા ઉમેદવારે હાથ વટાવી અને સરકારી નાણામાંથી બનેલો ડામરનો રસ્તો જ ખોદી નાખ્યો અને હરિકીતા પટેલના સાગરીતોએ મત નહીં આપનાર લોકોને રોડ ખોદી અને રડાવી દીધા. આમ તો ચૂંટણીમાં મતમાં ગાબડા પડતા હોય છે, પણ ગ્રામ પંચાયતની ચૂંટણીએ રોડમાં ખાડા પાડી દીધા. ઉમેદવાર હાર્યા શું કે રોડમાં ગાબડા પડી ગયા. વાત છે નવસારીના બહેજ ગામની. 29 ડિસેમ્બરે ચૂંટણી થઈ, જેમાં ઉમેદવારને જીતની આશા હતી, પણ તે હાર્યો માત્ર એક મતથી. અને બસ હારના ગુસ્સામાં ઉમેદવારના સાગરીતોએ રાતોરાત રોડ ખોદી લોકોને રોડાવી દીધા. તળાવ ફળિયામાં રહેતા આદિમ જૂથના 16 પરિવારના 100 મતદારો છે. હારેલા ઉમેદવાર અંકિતા પટેલના સાગરીતોએ પહેલા જ ધમકી આપી હતી કે મત નહીં મળે તો રોડ ખોદી નાખીશું. અમારો રસ્તો ખોદાઈ ગયો, અમને પછી ખબર પડી કે અમારો રસ્તો ખોદાતો છે. હવે અંધારે ઓળખાય થોડું અંધારી રાતે. અમારે એક જ માંગ છે કે અમારો રસ્તો બની જવા જોઈએ. ચૂંટણી આગળ પેલા ધમકી આપી ગયેલા હતા, ચૂંટણીમાં પેલા સભ્યમાં હારી ગયા હતા, તેને હારી ગયા એટલે અમારો રસ્તો ખોદી ગયો. 5 લાખના ખર્ચે સરકાર દ્વારા તૈયાર કરાયેલ રોડથી લોકો ઘણા ખુશ હતા, પરંતુ રાજકારણમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા નેતાઓના સાગરીતો કોઈ પણ હદ વટાવી શકે છે. મત માટે અહીં પણ લોકોને ધમકાવ્યા, રોડ ખોદી નાખવાની ધમકી પણ અપાઈ હતી. નેતાજીએ વચન મુજબ હાર થતાં રોડ ખોદી પણ નાખ્યો. પૂર્વ સરપંચે આ વાતને સ્વીકારી સાથે પોલીસે મદદ ન કરી હોવાનો આરોપ પણ લગાવ્યો. ક્યાંક ને ક્યાંક રાજકારણ યુદ્ધનું મેદાન બની ગયું હોય તેમ હાલની ચૂંટણીને જોતા લાગી રહ્યું છે. ચૂંટણીમાં થયેલી હારનો ભોગ બહેજના તળાવ ફળિયાના લોકો બન્યા. ચૂંટણીના કારણે લોકોને પડેલી સમસ્યા અને સરકારને થયેલી નુકસાનીનું નિરાકરણ કોણ લાવશે? ભાવિન પટેલ, News 18 ગુજરાતી, નવસારી. હજી તો
ચૂંટણી આવી નથી તે પહેલા જ કોંગ્રેસમાં કકળાટ શરૂ થયો છે. ઉનામાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી અને પ્રદેશ પ્રમુખની હાજરીમાં જ તલાળાના ધારાસભ્ય ભગવાન પારટે પોતાની નારાજગી વ્યક્ત કરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો. ઉનામાં યોજાયેલા કોંગ્રેસનું જનચેતના સંમેલન ભગવાનભાઈનું વેદના સંમેલન બની ગયું. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, પ્રમુખ જગદીશ ઠાકોર, હાર્દિક પટેલ સહિતના નેતાઓ હાજર હતા. ત્યારે સંબોધન માટે ભગવાનભાઈનું નામ બોલાયું ત્યારે તેઓએ પત્રિકા બતાવીને કહ્યું કે મારું નામ જ નથી છપાયું. ભગવાન બારડે જાહેરમાં જ નારાજગી ઠાલવતા કોંગ્રેસના નેતાઓ આકડા બાકડા બની ગયા. પૂર્વ મંત્રી ચંદ્રિકાબહેન રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર ભગવાનભાઈને શાંત રહેવા વિનંતી કરતા દેખાયા. મંચ પરથી વક્તાએ કોંગ્રેસ વતી માફી પણ માંગી. પૂંજાભાઈ પણ દોડતા આવ્યા. મંચ પર જાહેરમાં ભગવાનભાઈ ગુસ્સાથી લાલચોળ હતા. જોકે અમરીશ ડેરે નારાજગીની વાત નકારી પરંતુ અવ્યવસ્થાની વાત સ્વીકારી. બીજી તરફ જગદીશ ઠાકોરે દાવો કર્યો કે પત્રિકા છપાયા બાદ એક વખત કાર્યક્રમ બદલાયો હતો, ત્યારબાદ પણ નવી પત્રિકા છપાઈ હતી જેમાં ભગવાનભાઈનું નામ હતું. મારા સમાજના વડીલ છે, મોભી છે પરિવારના, માત્ર હે સમાજના નહીં પણ કોંગ્રેસ પરિવારના મોભી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે કોઈ અવ્યવસ્થા એના ધ્યાને આવ્યું હોય તો એક પરિવારના સભ્ય તરીકે એણે મને બોલાવ્યો અને હું એમની પાસે ત્યાં ગયો છું. બાકી નારાજગીનું કોઈ કારણ હોય એવું. પૂજાભાઈ, ભગવાનભાઈ, અર્જુનભાઈ બધા વિધાનસભામાં બેઠા હતા ત્યારે જ આ કાર્યક્રમ ઘડ્યો. અગાઉ પત્રિકા એક છપાઈ ગઈ હતી આ બધું નક્કી થયા પહેલાં, પણ જ્યારે સમગ્ર બે જિલ્લાના આગેવાનોને બોલાવવાનો કાર્યક્રમ થયો પછી પણ એમણે પત્રિકા છપાવી છે ને એમાં બધાના નામ. વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે આહિર સમાજ પર વર્ચસ્વ ધરાવતા ભગવાનભાઈ બારડની નારાજગીએ કોંગ્રેસને ભારે પડી શકે છે. કારણ કે ન માત્ર જૂનાગઢ જિલ્લો પરંતુ ભાવનગર અને જામનગર જિલ્લામાં પણ આહિર મતદારોની સંખ્યા નિર્ણાયક છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉના. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર. સાહેબ હોસ્પિટલ